સંતરામપુર તાલુકાના ટીચર્સ સોસાયટીના હોલમાં વાર્ષિક સાધારણ સભાની મીટિંગ યોજવામાં આવી હતી ત્યારે ટીચર્સ સોસાયટીના ચેરમેન દ્વારા એકતરફી નિર્ણય લેતા મોટાભાગના શિક્ષકોમાં અસંતોષ થતાં શિક્ષકોએ ચેરમેનની સામે બંડ પોકારી મીટિંગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તે માટે હલ્લાબોલ કર્યું હતું, જેનાથી મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાર્ગવ શિવભાઈ પટેલે ક્રોધે ભરાઈને અરવિંદ નામના શિક્ષકને કોલર પકડીને લાફો ઝીંકી દેતા સમગ્ર હોલમાં સન્નાટો વ્યાપી જવા પામેલ હતો. ઉશ્કેરાયેલા બાકીના શિક્ષકોએ ભાર્ગવ પટેલની હાય હાય બોલાવી સૂત્રોચ્ચાર કર્યા અને કમિટીના માણસો દ્વારા એકતરફો નિર્ણય અને તાનાશાહી ચાલે છે તેનો વિરોધ કરી વાર્ષિક સાધારણ સભા બંધ રાખવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા. એજન્ડા મુજબ ચાલી છે, એજન્ડા મુજબ બિલકુલ કામ કામગીરી કરવામાં શાંતિપૂર્ણ રીતે આ સભા અહીં પૂર્ણ થઈ. જુદા પાડવાના હતા દાહોદ જિલ્લામાં ફતેપુરા ગયો, ડીસીપી જિલ્લાના સૂચન છે, પણ હવે આ વિશે ચર્ચા વિચારણા કરી તમામે સંઘના નેતાઓ આગેવાનોને બોલાવી જે કંઈ નિર્ણય લેવામાં આવશે અમને દરેકને માન્ય રહેશે. શિક્ષકો તો ના પાડે છે ને, સાધારણ સભા હતી તેમાં સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ 5 વર્ષનું જે બંધારણીય કમિટી કારોબારી સભ્ય ચૂંટાવાનો હતો એનો થોડો વિરોધ થયો, પણ સરકારશ્રી અને રાજ્યપાલશ્રીએ આ જે આ કહેલો એમાંથી તો કોઈ મંડળી બોધછૂટ કરી શકે તેમ નથી, જેથી કરીને સર્વસંમતિથી તે ઠરાવ માન્ય રાખવામાં આવ્યો. અને આજે પ્રમુખ સ્થાનેથી દાહોદ જિલ્લો જુદો થયો હોવાથી ફતેપુરા તાલુકો દાહોદ જિલ્લામાં થતો હોવાથી એમની મંડળી પણ જુદી કરવાની અને કડાણાની પણ મંડળી જુદી કરવા માટેની પ્રમુખ સ્થાનેથી દરખાસ્ત લઈ અને સર્વમંજૂર કરવામાં આવી. સંતરામપુર કડાણા અને ફતેપુરાના શિક્ષકોની રજૂઆતો છે. સંતરામપુર ટીચર્સ સોસાયટીના ચેરમેન અને કારોબારીના સભ્યો અને તેના સગાવાલાઓને 12-15 લાખ જેટલી રકમનું ધિરાણ કરવામાં આવે છે, જ્યારે અન્ય શિક્ષકોને 5-8 લાખનું ધિરાણ કરી સગાવાદ ચલાવવામાં આવે છે અને વ્યાજનું પણ વ્યાજ એવું 12%થી પણ વધુ ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને અમારા શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એ તમામ શિક્ષકો આજની સાધારણ સભાનો વિરોધ કરીએ છીએ. સંતરામપુર તાલુકા ટીચર્સ સોસાયટીમાં હાલના કડાણા અને ફતેપુર તાલુકાના શિક્ષકો જોડાયેલા છે. તેમણે કહ્યું કે અમારે પણ જુદું થવું છે અને અમો પણ અમારા તાલુકાની અલગ ટીચર્સ સોસાયટીની રચના કરીશું તેવી રજૂઆત કરી હતી, પણ ચેરમેન અને મહીસાગર જિલ્લાના શિક્ષક સંઘના પ્રમુખે મનમાની અને આડોડાઈ કરીને શિક્ષકોના આ પ્રશ્નોને નજરઅંદાજ કરી દીધા, જેના કારણે શિક્ષકોમાં ભારે રોષ સાથે નારાજગી પ્રવર્તી જવા પામી છે. સંતરામપુર તાલુકા ટીચર સોસાયટીના ચેરમેન, મહીસાગર જિલ્લાના શિક્ષક સંઘના પ્રમુખ અને બાકીના કારોબારી સભ્યો દ્વારા ભારોભાર મનમાની કરી સહી કરેલ ઠરાવ રજીસ્ટર લઈ શિક્ષકોને દબાવીને મારામારી કરીને ભયનું વાતાવરણ ઊભું કરતા શિક્ષક આલમમાં સંતરામપુર તાલુકા ટીચર સોસાયટી ચેરમેન
શાંતિલાલ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાર્ગવ શિવા પટેલ અને કારોબારી સભ્યો સામે ભારે રોષ પ્રગટેલો જોવા મળે છે. વાર્ષિક સાધારણ સભા મળી, એ સભામાં કોલાહલ થતા માનનીય અધ્યક્ષશ્રીએ એવી સભાને વિનંતી કરી કે પ્રોસેડિંગનું વંચાણ સેક્રેટરી મારફત થવા દો, ત્યાર પછી જે સભાસદને વાંધો હોય એ વાંધો લેખિતમાં આપવાનો, એ વાંધો લેખિતમાં આપ્યા પછી પદ્ધતિસર દરેકના વાંધાની ચર્ચા જાહેર કરી અને પછી આ સભાને બંધ કરવામાં આવશે એવું જાહેર કર્યું. પરંતુ કાયદા વિરુદ્ધ જઈને આ સભા મનસ્વીપણે ચેરમેનશ્રીએ પોતાની જાતે એકતરફી નિર્ણય લઈ અને લોકશાહીનું હનન કરીને સભા રદ કરી છે. રોષે ભરાયેલા શિક્ષકો દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર તેમજ સરકાર સહિત અને સહકાર મંત્રી ગાંધીનગર સુધી રજૂઆત કરી માથાભારે અને કૌભાંડી શિક્ષકોને દૂર કરવા રજૂઆત કરાશે તેવી શિક્ષક આલમની વહીવટીકર્તાઓને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમીન કોઠારી સાથે જીડીસી ન્યૂઝ સંતરામપુર.